તો આગળ વાત કરીએ તો બાલાસિનોમાં થયેલ બળાત્કાર લૂંટ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તેમજ બાલાસિનોર પોલીસ. બાલાસિનોરમાં 22 વર્ષીય મુસ્લિમ નરાધમ યુવકે 67 વર્ષની બેસહારા વૃદ્ધાની હત્યા કરી વૃદ્ધા ઉપર બળાત્કાર ગુજારી તથા લૂંટ ચલાવી ડોગ સ્ક્વોડની ભૂમિકા ગુનાનો ભેદ ઉકાળવામાં મહત્વની કડી સાબિત થઈ છે. ગઈ તારીખ 17/8/2019 રોજ બાલાસિનોર ટાઉન ગોલવાડ વિસ્તારમાં બળાત્કાર લૂંટ તેમજ ખૂનનો ચર્ચાસ્પદ બનાવ બનેલ. જે બનાવ અંગે સમગ્ર વિસ્તારમાં સન્નાટો સવાઈ ગયો હતો, જેમાં મરણ જનાર વૃદ્ધા પોતાના ઘરે એકલવાયુ જીવન ગુજારતા અને મહોલ્લામાં ટિફિન બનાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય, જેનો ફાયદો ઉઠાવી કોઈ અજાણ્યા હિસ્સામાં રાત્રિના સમયે ઘરમાં ઘૂસી જઈ વૃદ્ધનો એકલતાનો ફાયદો ઉઠાવી વૃદ્ધાનું ઘરું દબાવી ઉપર બળાત્કાર ગુજારી ઘરમાંથી દાગીના તથા મોબાઈલને લૂંટ ચલાવી મોત નિપજાવી ગુનો કરેલ. જે અંગે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નંબર 54/2019 સીપીકો કલમ 302, 300A, 397, 452 મુજબનો ગુનો નોંધાયેલ. સદર અતિ ગંભીર અને ચર્ચાસ્પદ અને ડેડિકેટ ગુનાની ગંભીરતાના ધ્યાને લઈ પંચમહાલ ગોધરા રેન્જ વડા શ્રી મનોજ સસીધરા સાહેબ તથા પોલીસ અધિક્ષક મહીસાગર લુણાવાડા શ્રી ઉષા રાડા સાહેબના ઓએ બનેલ ગુના બાબતે આરોપીને ત્વરિત શોધી કાઢવા માટે માર્ગદર્શન અને સૂચના કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એનવી પટેલ, પ્રોબેશન નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રી નીલમ ગોસ્વામી સાહેબના ઓએ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચએન પટેલ, શ્રી એમ વી ભગોરા, શ્રી એમ બી બારડ તથા બાલાસિનોર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીજે પંડ્યા તથા એલસીબી તેમજ એસઓજી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં જુદા જુદા મુદ્દા ઉપર ચોક્કસ દિશામાં તપાસ કરવા માર્ગદર્શન આપે. બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં 302, 376 લૂંટના મુજબ ગુનો નોંધાયો, જેમાં જસવંતીબેન છે એમનું મૃત્યુ થયેલું. આ મર્ડર કેસની ડિટેક્ટ કરવામાં એલસીબી, એસઓજી, બાલાસિનોર પોલીસ અને ડીવાયએસપીની ટીમ છે એ સંયુક્ત રીતે કામગીરી કરેલી અને જેમાં ગુનો ડિટેક્ટ થયેલો. ગુનાનો જે આરોપી છે એ બાલાસિનોરનો રહેવાસી છે અને જે મરનાર છે, જે ભોગ બનનાર છે, નજીકના અંતરે જે રહે છે અને પાણી પીવાના બહાને અહીંયા મજૂરી કામ જેવું કરું છું અને પાણી પીવું છે, પાણી પીવાના બહાને ભોગ બનનાર બહેનના ત્યાં ગયેલ અને એનું ગળું દબાવીને મોત કરી અને મૃત્યુ નિપજાવે, સાથે સાથે રેપની ઘટના પણ બનેલી છે. આ આરોપીને અમે હ્યુમન રિસોર્સિસ દ્વારા અને અમુક ટેકનિકલ સપોર્ટ દ્વારા ડિટેક્ટ કરેલ છે. સીસીટીવી ફૂટેજ, ડોગ સ્ક્વોડ એ બધાની ગુનાના ડિટેક્શનમાં હેલ્પ લીધેલ છે અને એ બધા જ સંયુક્ત સપોર્ટના કારણે સુજી શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા ટીમ વર્કઆઉટ કરવામાં આવેલ, જે અનુસંધાને ગુનાવારી જગ્યાની આજુબાજુ રહેતા રહીશોની પૂછપરછ કરેલ, જેમાં મરણ જનાર બાબતે તેમના પાડોશીના ઘરે રસોઈ કામ માટે ગયેલ ન હોય તેઓએ તેમના મોબાઈલ ઉપર કોન્ટેક્ટ કરતા તેઓનો ફોન બંધ આવતો હોય તેઓ ભોગ બનનારા ઘરમાં આવી જતા ભોગ બનનાર નિવસ્ત્ર મરણ ગયેલ હાલતમાં પડેલ હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ગુનાવારી જગ્યા ઉપર પહોંચી આજુબાજુના વિસ્તારના અવર જવર માટેના રોડ ઉપર આવેલ સીસીટીવી કેમેરાની ફૂટેજ લઈ આ ફૂટેજના અભ્યાસ એલસીબી ટીમો દ્વારા કરવામાં આવેલ અને શરૂઆતના દિવસોથી જ આ ક્રૂર ઘટનાની કડી જિલ્લા પોલીસને પ્રાપ્ત થયેલ હતી, જેમાં આ ગુનાને ક્રૂર અંજામ આપવા માટે આરોપી તારીખ 7/8/2019 જ મરણ જનારની ઘરની આજુબાજુના વિસ્તારની રેકી કરતો હતો. ભોગ બનનારનું ઘર બાલાસિનોરના ખૂબ ગીચ વિસ્તારમાં આવેલ હોય પોતે ગુનાને અંજામ આપી ત્યાંથી સટકી જાય તે હેતુથી મદન મોહનજી મંદિરના વૃદ્ધાને ઘર સાઈડના વ્યૂનો કેમેરો તોડી નાખેલ. આ ઉપરાંત ખૂન કોઈ પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકાથી
ટીમો દ્વારા બનાવવાની જગ્યાની આજુબાજુના વિસ્તારોમાં આવેલ મંદિર તેમજ સોનીની દુકાન તથા મેડિકલ સ્ટોરના સીસીટીવી ચેક કરવામાં આવેલ અને સાથે સાથે આ ખૂનના ગુનાનો ભેદ ઉકેલવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ પણ સહારો લેવામાં આવેલ. સીસીટીવીના અભ્યાસ દરમિયાન કેટલીક શંકાસ્પદ હરકતો નજરમાં આવતા સ્થાનિક માણસોનો સહારો લેતા સ્થાનિક માણસોએ એક વ્યક્તિને ઓળખી બતાવેલ અને આ વ્યક્તિ ગોલવાડ વિસ્તારમાં રહેતો ગુલામ મોઈદ્દીન ઇકબાલ શેખ હોવાનું જાણવા મળેલ. પરંતુ ગુનાની ગંભીરતા જોતા મજબૂત પુરાવા ભેગા કરવાના હેતુથી લૂંટમાં ગયેલ મોબાઈલ ઉપર એલસીબીની ટીમ દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ કરતા જાણવા મળેલ કે આ મોબાઈલ મોઈદ્દીનને લઈ ગયેલ છે. આ બાલાસિનોરમાં આવેલ મહિન્દ્ર મોબાઈલ દુકાનમાં ₹320માં વેચેલાનું જાણવા મળેલ અને તે મોબાઈલ મહિન્દ્ર મોબાઈલ વાળાએ ગરતેશ્વર તાલુકાના ભીમકુઈ ગામના વિજયભાઈ લલ્લુભાઈ ભોઈને વેચવાનું જણાવેલ, જેથી જે મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. મહીસાગર એલસીબી એસઓજીને આ મજબૂત કડી હાથ લાગી જતા આરોપીની તપાસ દરમિયાન આરોપી નિસાર ચોકમાં હોવાની માહિતી આધારે રેકી કરી તેને પકડી પાડેલ અને ગુના બાબતે સઘન પૂછપરછ કરતા તે ગોળ ગોળ જવાબ આપતો હતો. આરોપીની સઘન પૂછપરછમાં જાણવા મળી કે આ વૃદ્ધા બહેન ઘરે એકલા રહે છે અને ટિફિન બનાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને નિયમિત મંદિરમાં જઈ ભગવાનની પૂજાપાઠ કરી પોતાનું આધ્યાત્મિક જીવન ગુજારતા હતા. ભોગ બનનાર વૃદ્ધાએ આ આરોપીને પોતાની સામે ખરાબ નજરે જોતા એક મહિના અગાઉ તેને ઠપકો આપેલ, જેથી આરોપીએ તે વાતનું રંજ રાખી પૂર્વ આયોજિત કાવતરું ઘડી વરસાદની ઋતુનો લાભ લઈ પાણી પીવું છે કઈ ઘરમાં ઘૂસી જઈ વૃદ્ધાનું ગળું દબાવી બેરહેમથી હત્યા કરેલ, વૃદ્ધા ઉપર બળાત્કાર ગુજારી અને વૃદ્ધાના ઘરમાં ઉપરના મારે તિજોરીમાં રાખેલ સરસામાન વેરવિખેર કરી નાખેલ અને મરણ જનારનો સેમસંગનો સાદો મોબાઈલ ફોન તેમજ દાગીના લઈ આ હવસખોર પલાયન થઈ ગયો હતો. આ આરોપીને પાછળથી જાણવા મળેલ કે આ દાગીના બગસરાના હોય ઉદલપુર ઠાસરા બાજુ ફેંકી દઈ બાલાસિનોર પરત આવી ગયેલ, જેથી આરોપીને તારીખ 20/8/2019 રોજ નિસાર ચોકમાંથી કલાક 23:15 વાગે અટક કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આમ ઉપરોક્ત બળાત્કાર લૂંટ તેમજ હત્યાના ચકચારી ગુનામાં ગણતરીના કલાકોમાં મહીસાગર પોલીસ દ્વારા ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે. અમીન કોઠારી, ZS TV, મહીસાગર.